છેલ્લા 15 વર્ષોથી પાલિકાના ડોર ટુ ડોરમાં કામ કરતા કર્મચારીઓએ પગાર પ્રશ્ને તેમજ કોઈ સહાય નહીં મળતા તંત્ર સામે નારાજગી દર્શાવી છે। વડોદરા મહાનગરપાલિકાના ડોર ટુ ડોરમાં કામ કરતા કર્મચારીઓ આજે ભુજમોવડા ખાતે એકત્ર થયા હતા અને કોન્ટ્રાક્ટર દ્વારા કરાતું શોષણ, પગાર સહિત સરકાર દ્વારા કોઈ સુવિધા નહીં આપવામાં આવતા ઉગ્ર સૂત્રોચ્ચારો કરી વિરોધ નોંધાવ્યો હતો। કર્મચારીના જણાવ્યા પ્રમાણે છેલ્લા 15 વર્ષોથી ડોર ટુ ડોરમાં કામ કરી રહ્યા છે, પણ સરકારની અમારી પણ નજર નથી। કોન્ટ્રાક્ટરો પણ શોષણ કરી રહ્યા છે, પગાર ઓછો આપવામાં આવી રહ્યો છે, તો મજૂરને 265 અને ડ્રાઈવરને 285 રૂપિયા આપવામાં આવી રહ્યા છે। 30 દિવસ કામ કરીએ તો માત્ર 26 દિવસનો જ પગાર આપવામાં આવી રહ્યો છે। પીએફનો પણ કોઈ નિકાલ નથી, ઉપરાંત કોરોના મહામારીમાં સેનેટાઇઝર, ગ્લોવ્સ કે સરકાર તરફથી કોઈ આર્થિક સહાય આપવામાં નહીં આવી હોવાનું જણાવ્યું હતું। ડોરના કર્મચારી 15 વર્ષથી સતત અમે કામગીરી કરતા હશે, વરસાદ છાંટો બધું વેઠીને કામગીરી કરતા હશે, તો સરકારની કોઈ અમારી પર નજર નથી। આજે 15 વર્ષ અમે 25 વર્ષની ઉંમરમાં નોકરી છડ્યા હતા, અત્યારે 38 વર્ષની ઉંમર થવાથી પણ સરકારે કોઈ આંખ ખુલી નથી, કર્મચારી પાસામાં જોયું નથી। અને બીજું કે અત્યારના જે કોન્ટ્રાક્ટરો છે અમારું શોષણ કરી રહ્યા છે, જે પગાર વધવો જોઈએ એની જગ્યાએ પગાર આખો ઓછો કરી દેવામાં આવે છે। મજૂરનો રેટ છે 265 રૂપિયા આપે છે અને ડ્રાઈવરનો 285 રૂપિયા રેટ। અત્યારે કોઈ બી કંપનીમાં કે કોઈ બી જગ્યાએ નોકરી જશો તો 450-450 રૂપિયાની ઉપર રેટ હોય છે। અમારું 30 દિવસ કામ કરીએ છીએ, 26 દિવસનો પગારનો હિસાબ આવે છે, નથી અમારા પીએફનો કોઈ નિકાલ કે અમારું કોઈ ડેટા નથી પીએફનો, પ્લસ કે અમારી પર કોઈ સહાય નહીં કે સેનિટાઇઝર, ગ્લોવ્સ એવી કોઈ અમારી સમસ્યાનો નિકાલ કરતા નથી। મારું નામ મનોજ સોલંકી।